હવે આપણે આ પાંચ જે સૂચનાઓ છે તે મુજબ કરવાનું છે. તમારે પણ આ રીતે શીખીને કરવાનું છે. તો હવે આપણે અહીંયા જે જુદા પડતા અલ્ફાબેટ હોય એના ઉપર ચોકડી કરવાનું કીધું છે. તો એમાં આપણે એક ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે કરવાનું છે. તો હવે અહીંયા આપણે શું આપ્યું છે, સ્મોલ બી, પછી સ્મોલ સી. આ બધા કેવા છે, સ્મોલ બી. તો જુદો કયો અલ્ફાબેટ છે, સ્મોલ સી. તો એના ઉપર શું આવે, ચોકડી. આ જુદો પડે છે એના ઉપર ચોકડી. પછી જો શું છે, સ્મોલ એફ, સ્મોલ એફ, સ્મોલ એફ. આ બધા સ્મોલ એફ છે. તો આ જુદો કયો છે, સ્મોલ ડી. તો આ જુદો પડે છે તો એના ઉપર શું કરવાનું, ચોકડી. પછી આપણને શું આપ્યું છે, કેપિટલ એ. બધા એ છે તો જુદો કયો છે, સ્મોલ ઈ. તો ઈ ઉપર ચોકડી. હવે આવી રીતે જે જુદા પડતા હોય તેના ઉપર તમારે જોઈને ચોકડી કરવાની છે. હવે કેપિટલ અલ્ફાબેટ આપ્યો હોય એની સામે આપણે કેવો લખવાનો, સ્મોલ. તો આપણે જે શીખી ગયા છીએ એ પ્રમાણે કેપિટલ સામે સ્મોલ લખવાનો છે, લાઇનમાં, લાઇનની અંદર વ્યવસ્થિત લખવાનો છે. આ શું છે, કેપિટલ એ. તો એની સામે કેવો આવે, સ્મોલ એ. તો એ કઈ લાઇનમાં આવે, વચ્ચેની લાઇનમાં, સ્મોલ એ. તો તમારે સ્મોલ એ લખવાનું. પછી છે કેપિટલ સી, એની સામે કેવો આવે, સ્મોલ સી. અહીં આપણે સ્મોલ સી લખીશું, એ પણ વચ્ચેની લાઇનમાં આવે. એવી રીતે ફોલ્ડ લાઇન પ્રમાણે લખવાનું. પછી છે કેપિટલ ડી, તો એની સામે કેવો આવે, સ્મોલ ડી, સ્મોલ ડી. એ આ રીતે લખવાનું. પછી છે કેપિટલ ઈ, તો એની સામે શું આવે, સ્મોલ ઈ. તો અહીં આપણે સ્મોલ ઈ લખીશું. પછી શું છે, કેપિટલ બી, તો બીની સામે કેવો લખવાનો, સ્મોલ બી. અહીં આપણે લખીશું, સ્મોલ બી. પછી છે કેપિટલ એફ, તો એફની સામે કેવો આવે, સ્મોલ એફ. અહીં આપણે લખીશું, સ્મોલ એફ. અહીં આપણે કેપિટલની સામે કેવી રીતે સ્મોલ લખવું તે શીખ્યા. હવે આપણે જી, કેપિટલ અને સ્મોલ જી લખવાનું છે. જી ફોર શું થાય, ગોટ. જી ફોર ગોટ. તો આપણે જી ફોર ગોટને કેપિટલ અને સ્મોલ લખવાનું છે. પહેલા કયો છે, કેપિટલ. તો એ કેવી રીતે લખવાનું, એ લાઇન પ્રમાણે લખવાનો છે. તો પહેલા આપણે કેપિટલ જી લખીશું, કેપિટલ જી, કેપિટલ જી, કેપિટલ જી. આવી રીતે તમારે લાઇન પ્રમાણે લખવાનું છે, કેપિટલ જી, કેપિટલ જી. પછી આવે સ્મોલ જી, એ બીજી લાઇનથી ચાલુ થાય, ઉપરની લાઇનમાં ન આવે, બીજી લાઇનથી તો નીચે સુધી કરવાનું. સ્મોલ જી, સ્મોલ જી, આપણે અહીંથી ચાલુ કરીશું, સ્મોલ જી. આ રીતે તમારે લાઇન પ્રમાણે લખવાનું, સ્મોલ જી. હવે આપણે સ્મોલ જી લખીશું, સ્મોલ જી, સ્મોલ જી. હવે આ લખ્યું, હવે આપણે પાછો કેપિટલ જી લખીશું, કેપિટલ જી. ફરી પાછો અહીં કેપિટલ જી, ફરી પાછો કેપિટલ જી, કેપિટલ જી. હવે આપણે કેપિટલ લખ્યું, હવે સ્મોલ લખવાનો છે, સ્મોલ જી, સ્મોલ જી. ફરી પાછો અહીં લાઇન પ્રમાણે સ્મોલ જી, લાઇન પ્રમાણે સ્મોલ જી, સ્મોલ જી. તો આ રીતે તમારે કેપિટલ જી અને સ્મોલ જી લખવાનું. ફરી પાછું આપણે એકવાર સમજી લેશું. તો અહીં આપણે જે જુદા પડતા અલ્ફાબેટમાં ચોકડી કરવાની, અહીં આપણને બધા બી આપ્યા છે, તો આપણે સેના ઉપર ચોકડી કરવાની, સ્મોલ સી ઉપર. પછી અહીંયા શું આપ્યું છે, એફ, તો આ જુદો કયો છે, ડી. તો ડી ઉપર ચોકડી. પછી બધે અહીંયા શું આપ્યા છે, એ, એ ફોર એપલ. જુદો કયો છે, ઈ,
લખવાના સ્મોલ તો અહીંયા પેટ કેપિટલ એ ની સામે શું લખ્યું સ્મોલ એ સી ની સામે શું લખ્યું સ્મોલ સી પછી કેપિટલ ડી ની સામે સ્મોલ ડી આ રીતે તમારે લખવાનું કેપિટલ ઈ ની સામે સ્મોલ ઈ પછી કેપિટલ બી ની સામે સ્મોલ બી કેપિટલ એફ ની સામે સ્મોલ એફ પડી પાછું આપણે અહીં જી જી ફોર શું થાય ગોટ જી ફોર ગોટ તો અહીંયા કેપિટલ જી અને સ્મોલ જી લખ્યા તો આ શું છે કેપિટલ જી પછી સ્મોલ જી કેપિટલ જી સ્મોલ જી તમારે આ રીતે લાઈનમાં લખવાનું કેપિટલ જી પછી સ્મોલ જી કેપિટલ જી સ્મોલ જી કેપિટલ જી સ્મોલ જી કેપિટલ જી પછી સ્મોલ જી કેપિટલ જી સ્મોલ જી કેપિટલ જી સ્મોલ જી કેપિટલ જી સ્મોલ જી કેપિટલ જી સ્મોલ જી આ રીતે લાઈન પ્રમાણે વ્યવસ્થિત રૂપમાં લખવાનું છે.